तो चलो विद्यार्थी मित्रों, आज स्वाध्याय 14.1 नो दाखला नंबर 11 छे एनी बात करिए। बराबर सिंपल दाखलो छे। गोपी पोताना माछली घर माटे दुकानमांथी माछली खरीदे छे। दुकानदार मोटी टांकीमांथी यादच्छिक रीते एक माछली बहार काढे छे। आ टांकीमां 5 नर माछली अने 8 मादा माछली छे। बहार काढेल नर माछली होय तेनी संभावना केटली? सिंपल वस्तु छे। गोपी नामनी छोकरी छे, ए पोताना घरे एक माछली घर राखे छे। माछली घर तमे लोकोए જોયેલું છે, માછલી હોય અંદર, બરાબર, અને એની મશીન લગાવેલું હોય જેથી એ શ્વાસ લઈ શકે, ઓક્સિજન જે પાણી મોગળેલો હોય, બરાબર। એવું ગોપીના ઘેર એક માછલી ઘર છે અને ગોપીના ઘરે માછલીઓ ઓછી થઈ ગઈ છે। ગોપી એમ વિચારે છે કે મારે દુકાનમાં જવું છે પડશે અને નવી નવી માછલીઓ લાવી પડશે। હવે દુકાને પહોંચે છે, દુકાને દુકાનદાર હોય છે માછલી વેચવાવાળી, કે માછલી વેચવાવાળો ગમે તે હોય, બરાબર। એ મોટી ટાંકી હોય છે એની જોડે અને એની અંદર 5 નર માછલી હોય છે, બરાબર, 5 પુરુષ માછલી અને 8 માદા માછલી હોય છે એ ટાંકીની અંદર, બરાબર। હવે માછલીઓ હોય તો આમ આમ તેમ ફરી જતી હોય ને। હવે એની અંદર જે માછલી પકડવાનું જે સાધન આવે ને, આમ જાળ જેવું જેનથી કરીને બીજા લઈ શકે, એ અંદર નાખે છે યાદચ્છિક રીતે આમ તેમ તાકતા, એને ખબર ના હોય કે ભાઈ આ માછલી નર છે કે માદા છે। બસ એ અંદર નાખે છે ને આ માછલી યાદચ્છિક રીતે, એને ખબર નહીં કે કઈ આવશે, નર આવશે કે માદા આવશે, એ બહાર કાઢે છે, બરાબર। તો એ માછલી નર હોય તેની સંભાવના કેટલી? સિમ્પલ દાખલો છે, ચાલો ગણીએ આપણે। સૌથી પહેલાં શું લખીશું એનું? ઘટના, કે ભાઈ બહાર કાઢેલ માછલી નર હોય, કઈ હોય? નર હોય, તે ઘટના એ છે। માની લો કે જે માછલી કાઢી એ ઘટના બને છે, એ ઘટના એ છે, તો પછી તેની સંભાવના શું લખાય આપણે? સંભાવના પી એ બરાબર શું લખીશું નીચે? કુલ પ્રયત્નોની સંખ્યા અને ઉપર શું લખીશું? ઘટના એ બને તેના પ્રયત્નોની સંખ્યા, બરાબર। આવો કોઈ પ્રયોગ હોય તો એમાં તમે પ્રયોગના પરિણામોની સંખ્યા પણ લખી શકો છો, બરાબર, સિમ્પલ વસ્તુ। ચલો અહીંયા આપણે પ્રશ્ન એમ આવે છે કે કુલ પ્રયત્નો અથવા કુલ પરિણામો કયા લઈશું? 5 લઈશું કે 8 લઈશું કે કેટલા લઈશું? ટોટલ લેવું પડે, કેટલું થશે ટોટલ? 8 અને 5 13 માછલીઓ છે, તો કુલ પ્રયત્નો કેટલા થશે? 13 થશે, બરાબર। હવે એની અંદર ઘટના એ બને, ઘટના એ એટલે કઈ? માછલી નર હોય, એવું તમને લાગે છે કેટલી વખત બની શકે? 8 વખત બની શકે કે 5 વખત બની શકે? 5 વખત બની શકે, તો નર હોય એની સંભાવના થશે 5/13। છેદ ઉડતા હોય તો ઉડાડવાના, નહીં ઉડતા તો નહીં ઉડાડવાના, અહીંયા ઉડતા નથી, બરાબર, સિમ્પલ વસ્તુ છે। ચલો કદાચ એવો પ્રશ્ન પૂછાય કે અહીંયા જે માછલી નીકાળવામાં આવે છે એ માદા હોય, ફિમેલ હોય, એની સંભાવના કેટલી થશે? સિમ્પલ છે, ઉપર કેટલા આવશે, નીચે તે, સિમ્પલ દાખલો, ઓકે। ચાલો હવે દાખલા નંબર 12। ટકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે, આ સમસંભાવી પરિણામો છે। તો તમારે 2 દાખલા ગણવાના છે, 2 નહીં 4 ગણવાના છે, અહીંયા 2 છે, ઓકે। હવે જુઓ, ટકની એક રમત છે, બરાબર, ટકની એક રમત એટલે તમે આને પેલા સાધન સાથે પણ કમ્પેર કરી શકો। તમે નાના હશો ને તો પેલું એક નાની ડબ્બી જેવું સાધન આવતું હતું, ખબર છે, એમાં એક સરો મૂકેલો હોય પોઈન્ટ, પછી તમારે એને ટક ટક બોલાવવાનું, એ જે
હોય ને સરો, 1 થી 8 નંબરમાં કોઈ પણ જગ્યાએ જઈને અટકે, આમ ટક ટક કરાવો, ટક એક રાઉન્ડ ફરે આખું એરવી, અને સરો જે છે કે જે નાનો લોખંડનો બોલ હોય એ કોઈ એક આંકડા ઉપર જઈને અટકે, એવું એક નાનું સાધન આવતું હતું રમવાનું. ખરે હવે આવે છે કે નહીં ખબર નહીં, અમે તો રમેલા છીએ, બરાબર. એવી જ રમત અહીંયા છે. અથવા તમે એવું વિચારી શકો કે ભાઈ આ ચકેડું છે ને ગોળ ગોળ ફરી જાય છે, અને તમે તીર મારો છે એની સામે, બરાબર, તો અને તીર આની અંદર જ પડે છે, તો કયા આંકડા ઉપર પડશે એવું પણ વિચારી શકો છો, બરાબર. તો જુઓ, એમાં પહેલો પ્રશ્ન છે કે તીર છે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. માની લો કે ભાઈ તીર છે, બરાબર, એમ વિચાર્યું કે તીર ફરે છે આની અંદર, બરાબર, તીર આની અંદર ગોળ ગોળ ફરી જાય છે, અને પછી ગમે તે એક આંકડા ઉપર અટકવાનું છે. તમને પહેલથી જ કહી દીધેલું છે કે અહીંયા 8-8 આંકડા આવવાની સંભાવના કેવી છે, સરખી છે, સમસંભાવી છે. ઓકે, તો 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થશે, ચાલો ગણીએ એકદમ સિમ્પલ. સૌથી પહેલાં આપણે શું લખીશું કે ભાઈ આ જે 8 તરફ નિર્દેશ કરે છે, ધારો કે એ ઘટના છે એ છે, બરાબર. તો આપણે સંભાવનાનું સૂત્ર શું લખીશું કે ભાઈ સંભાવના પી એ બરાબર શું લખીશું કે ભાઈ નીચે કુલ પ્રયત્નોની સંખ્યા અને ઉપર ઘટના એ બને તેના પ્રયત્નોની સંખ્યા, બરાબર. આખું સૂત્ર નહીં લખતો. ચલો, તો અહીં શું લાગત તમને કે કુલ પ્રયત્નો કેટલા હોઈ શકે? અહીંયા તીર એક જ વખત ઊભું રહેવાનું છે, બરાબર, તીર એક જ વખત ઊભું રહેવાનું છે. તમારી પાસે 8 આંકડા છે તો ટોટલ પ્રયત્નો કેટલા થયા? 8 થયા. તો નીચે શું આવશે? કુલ પ્રયત્નો 8. એમાં 8 તરફ નિર્દેશ કરે, આંઠડા કેટલા વખત આવ્યા આની અંદર? તો 8માંથી એવું તો એક જ વખત બનશે ને, તો આંઠડો કેટલી વખત આવ્યો અહીંયા? એક વખત. તો અહીંયા શું આવશે? 8 લખવાના કે 1 લખવાનો? 1 લખવાનું ને, કે ભાઈ 8 શક્યતાઓ છે તીર ઊભું રહેવાની, એમાંથી આંઠડો કેટલી વખત આવી શકે? 1. તો સંભાવના શું થશે? 1/8. સિમ્પલ વસ્તુ, બરાબર. મગજમાં કન્ફ્યુઝ થવાનું નહીં, તમારે ટોટલ પ્રયત્નો જોવાના કે ભાઈ કેટલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 ટોટલ પ્રયત્નો છે, એમથી આંઠડો કેટલી વખત આવી શકે? 1 જ વખત. તો 1/8 આવડી ગયું. ચલો, હવે બીજો દાખલો. એમાં અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? ધારો કે એને આપણે નામ આપી દઈએ છીએ, ધારો કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, એવું તમારે આખું લખવાનું અને પછી લખવાનું કે ઘટના બી છે, તો શું થશે? સંભાવના પી બી બરાબર, ફરીથી એવું એવું સૂત્ર લખી દેવાનું કે ભાઈ નીચે કુલ પ્રયત્નોની સંખ્યા, ઉપર જે ઘટના બને છે એ પ્રયત્નોની સંખ્યા. ચલો, અહીંયા કુલ પ્રયત્નો કેટલા આવશે? ટોટલ 8 જ આવશે. 8 આંકડાઓ શક્ય છે તો કુલ પ્રયત્નો કેટલા? 8. હવે ઘટના બી એટલે અયુગ્મ સંખ્યા હોય, હવે તમને એ ખબર હોવી જોઈએ કે અયુગ્મ સંખ્યા કોને કહેવાય અને યુગ્મ સંખ્યા કોને કહેવાય, બરાબર. જુઓ, અયુગ્મ એનો પહેલો અક્ષર લો, અ એટલે તમારે યાદ રાખવાનું એકી સંખ્યા, અયુગ્મ એટલે કેવી? એકી સંખ્યા. અયુગ્મ એટલે જો એમ પૂછે યુગ્મ તો બે કી સમજવાનું, યાદ રહેશે. અયુગ્મ એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા, અને યુગ્મ એટલે બે કી સંખ્યા. એકીન બેકી તો તમે ભણેલા જ છો. ચલો, એકીમ કઈ આવશે આની અંદરથી? 1 આવે. ઉભા રહો, આપણે પહેલાં શરૂ કરીએ. ચલો, એકીમાં કઈ આવશે? 1 આવે. 2 આવશે? ના. 3 આવશે? 4 આવશે? 5 આવશે? 6 આવશે? 7 આવશે? ઓકે, તો તમે જ જોઈ લો કુલ પ્રયત્નો 8 છે, એકી સંખ્યા આવવાની સંભાવના કેટલી 8માંથી? સિમ્પલ વસ્તુ, 1, 2, 3 અને 4. તો ઉપર શું આવશે? 4, નીચે 8. અહીંયા તમે જોશો તો છેદ ઉડી જશે, ઉપર 4 રાખો, નીચે 4, 2, 8, 4, 4 ઉડી જશે, તો શું વધશે? ઉપર કંઈ નહીં તો 1 અને નીચે 2. ઓકે, 4, 2, 8 એટલે કેટલી સંભાવના આવશે? 1/3. સિમ્પલ દાખલો છે ને.
ओके चलो चलो हवे आनी अंदर तीजो प्रश्न छे कि भाई बे करता मोटी संख्या तरफ निर्देश करे तेनी संभावना केटली। तो पहला आपणे लखी देवानुं के भाई अहींया धारो के बे करता मोटी संख्या तरफ निर्देश करे ते घटना सी छे। कई लेवानी? सी। पहला ए बी अने हवे सी। तो एनी संभावना शुं लखशुं आपणे? संभावना पी पछी शुं लखवानुं? सी बराबर नीचे कुल प्रयत्नोनी संख्या अने ऊपर घटना सी बने तेना प्रयत्नोनी संख्या। अहीं पण आखू लखतो नहीं, तमारे आखू लखवानुं। चलो कुल प्रयत्नों केटला आवशे? फरीथी कुल प्रयत्नों आठ। चलो अने घटना सी, हवे घटना सी तमारे समझवानी के घटना सी एटले बे करता मोटी संख्या तरफ निर्देश करे। चलो बे करता मोटी संख्याओ केटली वखत आवे छे आपणे जोवानुं एम। बे करता मोटी कहेवाय? एक। आ कहेवाय? ना। त्रण कहेवाय? हाँ। चार कहेवाय? पांच कहेवाय? छ कहेवाय? सात कहेवाय? आठ कहेवाय? तो केटली वखत आवी बे करता मोटी संख्या? छ वखत। तो शुं थशे ऊपर? बे करता मोटी संख्या आवानो चांस छ वखत छे आठमांथी। तो आठ छेदमां, सॉरी छ छेदमां। चलो हवे छेद उड़तो होय तो उड़ाड़ी देवानो। उड़शे कि नहीं उड़े? अहीं उड़शे ने। चलो कई रीते उड़ाड़वानो? आ रीते ऊपर त्रण दूना छ अने नीचे चार दूना आठ, बे बे उड़ी गया तो ऊपर शू वध्यु? त्रण अने नीचे चार। आवड़े? ओके आवड़ी गयो। चलो हवे छेल्लो प्रश्न आनो। नौ करता नानी संख्या तरफ निर्देश करे तेनी संभावना। फरीथी તમારે લખી દેવાનું અહીંયા કે ધારો કે નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના હવે કહી લઈશું ડી છે। તો સંભાવના પી ડી બરાબર ફરીથી એનું એ સૂત્ર લખવાનું। ઓકે ચલો ફરીથી કુલ પ્રયત્નો કેટલા આવશે? આઠ આવશે, બધામાં આઠ જ આવશે। પણ હવે ઘટના ડી બને, ઘટના ડી કઈ છે? નવ કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે। ચલો નવ કરતાં નાની સંખ્યાઓ કેટલી આપણે શોધવી પડે? ચલો નવ કરતાં નાની કહેવાય એકને? બે નાની કહેવાય? ત્રણ નાની કહેવાય? ચાર, પાંચ, છ, સાત, આઠ, બધી આવી જઈ તો કેટલા લખવાના અહીંયા? આઠ। તો આઠ છેદમાં આઠ, તો આઠ આઠ ઉડી જાય તો શું વધશે? એક બરાબર, આઠ એકા આઠ, જવાબ કેટલો આવ્યો? એક। એટલે અહીંયા સંભાવના એક છે, એનો મતલબ કે આ જે ઘટના બને છે આ શક્ય ઘટના છે, જેને આપણે કહીએ છીએ ને કે ભાઈ નવ કરતાં નાની આવવાની સંભાવના ઝીરો કે એક, તો આની અંદર એક આવશે। ઓકે સિમ્પલ। ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ જ સ્વાધ્યાયનો દાખલા નંબર 13 એકદમ સિમ્પલ છે પણ તમને આવડવું જોઈએ। પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો નંબર એક અવિભાજ્ય સંખ્યા, નંબર બે બે અને છ વચ્ચેની સંખ્યા અને નંબર ત્રણ અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો। ત્રણ નાના નાના દાખલા અહીંયા આપણે ગણવાના છે બરાબર। ચલો પહેલો દાખલો ગણીએ। તો ધારો કે શું લખવાનું? ધારો કે અવિભાજ્ય સંખ્યા મળવાની ઘટના કઈ છે? એ છે। ધારો કે અવિભાજ્ય સંખ્યા જે આની અંદર આવે છે એની ઘટના એ છે, તો એની સંભાવના શું લખીશું આપણે? પી એ બરાબર, અહીંયા અજ્ઞાતનો પ્રયોગ છે બરાબર, તો અહીંયા આપણે પરિણામો શબ્દ વાપરીએ। ચલો કુલ પરિણામોની સંખ્યા અને ઉપર શું લખીશું? ઘટના એ બને તેના પરિણામોની સંખ્યા। ઓકે
ચલો હવે આવીએ છીએ આગળ કે ભાઈ અહીંયા એક પાસો આપેલો છે પાસો તો તમે જોયેલો જ હશે સાપ સીડી રમેલા હશો રમેલા છો ને એ સા નાખી ડાઈશ કો તો સીડી ઉપર ચડી ગયા કો તો સાપ ડંક મારે નીચે આવી ગયા સાપ સીડી રમેલા છો ને એમાં જે પાસો આવે એને પાસો કહીએ છીએ ઇંગ્લિશમાં ડાઈસ કહીએ છીએ એ ડાઈસમાં તમે જોયું હશે ટોટલ કેટલા ટપકા હોય છે કેટલા જ્યારે તમે અંકો ગણો છો કે ભાઈ એક ટપકો હોય તો એક અંક બે ટપકા હોય તો બે ટોટલ કેવા કેટલા હોય છે એવા છ હોય છે બરાબર છ બાજુ હોય બરાબર તો છ ટપકા હોય તો આપણે એમ માની લઈએ કે ભાઈ એક આવ્યો બે આવ્યા ત્રણ આવ્યા ચાર આવ્યા પાંચ આવ્યા ને છ આવ્યા મેક્સિમમ એકથી છ સુધી આંકડા આવી શકે છે ઓકે તો આની અંદરથી પહેલી વસ્તુ તો તમે એ જ નક્કી કરી લો કે કુલ પરિણામો કેટલા શક્ય છે એક જ વખત આપણો ડાઈસ નાખવાનો છે બે વખત નાખીએ તો ઘણા બધા થઈ જાય પણ ડાઈસ અહીંયા પાસો એક જ વખત ફેંકવામાં આવે છે એ ખાસ તમારે જોવાનું પાસો એક જ વખત ફેંકવામાં આવે છે તો ટોટલ પરિણામો કેટલા હોઈ શકે ટોટલ છ હોઈ શકે બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ તો કુલ પરિણામ આપણે કેટલા લખી દઈશું છ બધામાં છ જ આવશે પણ હવે ઘટના એ એટલે અવિભાજ્ય સંખ્યા હોય એવું આમાંથી કેટલી વખત બની શકે છે તો તમને એટલી જ ખબર હોવી જોઈએ કે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ આંકડામાંથી કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે ચલો એક છ એક એકના અવિભાજ્ય સંખ્યા કહેવાય ગુણાકારની અંદર ભાગાકારની અંદર તટસ્થ સંખ્યા ગણવામાં આવે છે આને એટલે એક કહેવાય નહીં બે અવિભાજ્ય છે કે નહીં આપણે અવિભાજ્ય અવયવ પાડીએ છીએ તો એમાં છેલ્લે બે નહીં આવતા બેના ભાગ આગળ પાડતા નથી તો બે કહેવાય યાદ રાખજો અવિભાજ્ય સંખ્યા પહેલી કઈ આવશે બે પછી ત્રણ લેવાની કે નહીં હા ત્રણ લેવાય ત્રણના ભાગ પડે નહીં ચાર અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા જેના ભાગ પડતા ના હોવા જોઈએ એકનો તો ગણતા નહીં બેના પડે છે તેમ છતાં આપણે એના અવિભાજ્ય સંખ્યા ગણીએ છીએ બરાબર કારણ કે ભાગ પડતા હોય ને તો બે કી સંખ્યામાં જ ભાગ પડવો જોઈએ કેમ નહીં એટલા માટે એને નહીં ગણતા એને જવા દે ચલો બરાબર બે છે અવિભાજ્ય સંખ્યા છે ત્રણના ભાગ નહીં પડતા એટલે એ પણ અવિભાજ્ય સંખ્યા છે ચાર ભાગ પડો છે તો અવિભાજ્ય કે વિભાજ્ય વિભાજ્ય એટલે આપણે તો નહીં લેવાની ને ના પાંચ અવિભાજ્ય તો એને લેવાની છો વિભાજ્ય એટલે એને લેવાની નહીં બરાબર છ ના ભાગ પડો છે ચાર ના પડો છે બરાબર એટલે લેવાની નહીં તો કઈ કેટલી લેવાની અહીં ત્રણ તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી ત્રણ અને કુલ પરિણામો કેટલા છ તો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના ત્રણ દુના છ બરાબર ઉપર કંઈ નહીં તો એક અને નીચે બે આવડી ગયું સિમ્પલ તો અહીંયા આવા દાખલા પૂછાશે તમારો કે ભાઈ તમને અવિભાજ્ય સંખ્યાઓનો તો ખ્યાલ હોવો જોઈએ સિમ્પલ વસ્તુ છે વિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ ઘણી વખત એકી સંખ્યા એટલે યુગ્મ એકી એટલે અયુગ્મ સંખ્યા બેકી એટલે યુગ્મ સંખ્યા એ પણ તમને ઘણી વખત પૂછી લે તો એ પણ સિમ્પલ ગણિતની વસ્તુ તમને ખબર હોવી જોઈએ ચલો હવે બીજા નંબરનો પ્રશ્ન આની અંદર જ નંબર બે બે અને છ વચ્ચેની સંખ્યા હોય હવે બે અને છ વચ્ચેની સંખ્યા તો શોધતા આવડો ને આની અંદર જુઓ દાખલા નંબર બે છે કે તે લખવાનું તો ધારો કે બે અને છ વચ્ચેની સંખ્યા આવે તે ઘટના બી છે બરાબર તો સંભાવના પી બી બરાબર ફરીથી એનું એ સૂત્ર લખવાનું કે ઉપર ઘટના બી આવે તેના પરિણામોની સંખ્યા નીચે કુલ પરિણામોની સંખ્યા ચલો અહીંયા ફરીથી કુલ પરિણામો કેટલા આવશે છ કારણ કે છ આવી શકે છે ચલો હવે બે અને છ વચ્ચેની સંખ્યા કઈ કઈ કહેવાય એટલી તો તમને ખબર હોવી જોઈએ ચલો એક છ એ બે અને છ ની વચ્ચે આવો ના આવે બે આવો બે અને છ ની વચ્ચે ના આવે એ તો બોર્ડર ઉપર આવે ને તો એ પણ ના લેવાય ત્રણ આવે હા એ લેવી પડે ચાર આવે પાંચ આવે છ આવે ના એ પણ બોર્ડર ઉપર આવે જો આવું પૂછાય બે થી છ ની વચ્ચે કીધું હોય તો કઈ લેવાની ત્રણ ચાર પાંચ ત્રણ જ આવે બગડું અને છગડું લેવાનું નહીં આ પણ ના લેવાય આ પણ ના લેવાય ઓકે તો કઈ લઈશું ત્રણ ચાર અને પાંચ એવા પરિણામો કેટલા થયા કેટલા થયા એક બે અને ત્રણ તો શું લેવાનું ત્રણ
ત્રણ નીચે છ શું થશે એક દ્વિતીયાંશ સિમ્પલ દાખલો ઓકે આવડશે રેડી ચલો હવે આગળ દાખલા નંબર ત્રણ જો હવે કઈ આવ્યું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના તો લખવાનું તમારે અહીંયા કે ધારો કે અયુગ્મ સંખ્યા આવે તે ઘટના કઈ છે સી છે તો સંભાવના પી સી બરાબર ફરીથી એનું સૂત્ર નીચે કુલ પ્રયત્નો કેટલા છ હવે અયુગ્મ સંખ્યા અયુગ્મ એટલે કઈ એકી સંખ્યા કઈ કઈ આવે એકી ચલો એક કહેવાય એકી હા કે ના હા બે ના ત્રણ હા એકી કહેવાય એકી પછી બેકી સમાંતર જાય એકી બેકી એકી બેકી એવું જ હોય ચલો ચાર ના પાંચ છ ના તો કેટલી એકી સંખ્યાઓ આવી ત્રણ તો ત્રણ છેદમાં ફરીથી શું જવાબ આવશે એક દૂત્યાંશ તમે અહીંયા ત્રણ દૂજા છો કરી શકો છો સિમ્પલ દાખલો તો અહીંયા તમે નોટિસ કર્યું કે પહેલો બીજો અને ત્રીજો ત્રણે ત્રણ દાખલાની સંભાવના એક દૂત્યાંશ આવતી હતી એટલે એક છેદમાં બે જ આવતી હતી ઓકે આવડી ગયું સિમ્પલ અહીંયા તમારે ખાસ વસ્તુ શું સમજવાનું છે શું યાદ રાખવાનું છે તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય વિભાજ્ય શું કોને સંખ્યા કોને કહેવાય એ આવડવું જોઈએ અયુગ્મ સંખ્યા કોને કહેવાય યુગ્મ સંખ્યા કોને કહેવાય એ આવડવું જોઈએ અને ખાસ બે અને છ વચ્ચેની સંખ્યા કીધું હોય તો એમાં બે અને છ લેવાના નથી એની વચ્ચેવાળા જ લેવાના ઓકે રેડી